साबरकांठा जिल्लाना પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આજે વેરા બાકીદારો સામે ફરી લાલ આંખ કરતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા એપ્રોચ રોડ ઉપર આવેલ ઘનશ્યામ કોમ્પ્લેક્સમાં ચાર દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરપાલિકા જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી અને છેલ્લા એક બે વર્ષથી દુકાનોના વેરા ના ભરેલા હોય તેવા દુકાનદારો વેરા બાકી દેવાદારો સામે આજે પ્રાંતિજ નગરપાલિકાના મુખ્ય અધિકારી પ્રાર્થનાબેન રાઠોડ દ્વારા ફરી વેરા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. તો પ્રાંતિજ ખાતે 4,39,00,000 માંગણું બિલ બાકી છે, જેની સામે માત્ર 1 કરોડની જ વસૂલાત થઈ છે. ત્યારે હાલ તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા 10,000થી ઉપરના વેરા બાકીદારો દુકાન માલિકો ઉપર એક્શન લેવામાં આવી હતી અને મિલકત સીલ કરવામાં આવી છે, જેમાં પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ઘનશ્યામ કોમ્પ્લેક્સમાં આવેલ 4 દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. તો નગરપાલિકાના કર્મચારીઓ સીલિંગની કામગીરીમાં જોડાયા હતા, જેમાં જતીનભાઈ જોશી, પ્રશાંતભાઈ વોહરા, સંજયભાઈ ચૌધરી, ચિંટુભાઈ પરમાર, ગુણવંતભાઈ, મિલનભાઈ સહિતની ટીમ દ્વારા સીલિંગની કામગીરી હાથ ધરી હતી. તો દુકાનોને સીલ મારવામાં આવતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.